નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હાલ સમગ્ર દેશમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરવામાં આવે છે, એટલે કે વરસાદની આગાહી કરવામાં આવે છે. તેમાં વધુ એક વરસાદની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ IMD એ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં ફરી સક્રિય થયા બાદ ઉત્તર ક્ષેત્ર સહિત દેશના અનેક વિસ્તારોમાં આવતા 6-7 દિવસમાં ભારેથી ભારે વરસાદ થશે. સાથે જ 17-20 જુલાઈ સુધી પશ્ચિમ હિમાલય વિસ્તાર અને ઉત્તર પ્રદેશમાં ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. વધુમાં તેમણે જણાવ્યું કે 18-20 જુલાઈ સુધી પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત 18 જુલાઈથી દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. તો આ અંગે વધુ જાણકારી આપી દઈએ. સાથે જ હવામાન વિભાગે વધુમાં શું આગાહી કરી છે તે પણ તમને જણાવી દઈએ. પરંતુ તે પહેલાં જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો તેને લાઇક, ફોલો અને શેર કરો. અહેવાલ અનુસાર હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે મેદાની અને નીચાણવાળા તથા મધ્ય પહાડીઓ પર શનિવારે ભારે વરસાદ, વાવાઝોડા તોફાન અને વીજળી પડવાની આશંકાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરાયું છે. ત્યારે વિભાગ તરફથી 18 અને 20 જુલાઈ સુધી ભારે વરસાદ, વાવાઝોડા તોફાન તથા વીજળી પડવાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો છે. તો આવનારા 6-7 દિવસ દરમિયાન ગુજરાત છોડીને પશ્ચિમ તટ અને પશ્ચિમ પ્રાયદ્વીપીય ભારતમાં બાકીના ભાગોમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. વિભાગે કહ્યું કે આ સમય દરમિયાન કોંકરણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટી વિસ્તારમાં, કર્ણાટક, કેરળમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. સાથે જ પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં રવિવારે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, ભારે હવાને જોતા રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડવાળા હવાઓથીની સાથે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બુધવારના દિવસે પણ દિલ્હીમાં રીજ અને પ્રીતમપુરા હવામાન કેન્દ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે મુંબઈમાં અવિરત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો આ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટમાં ફેરફાર કરીને મુંબઈ સહિત થાણે અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી ખબરો સાથે ફરી મળી. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.